સવાર હોય કે બપોર કે પછી સાંજ, ઘરમાં કે પછી બહારગામ જાઓ તો પણ સાથે, નાસ્તામાં કે પછી જમવામાં, નાના મોટા સૌને ચાલે અને સ્વાદિષ્ટ એટલા બધાને ભાવે પણ એટલા, વળી અઠવાડિયા સુધી સારા રહે અને રૂ જેવા પોચા રહે, તો એ છે ગુજરાતીઓના હોટ ફેવરિટ થેપલા. કિચન સિરીઝમાં આજે આપણે ઓરિજિનલ ગુજરાતી સાચી રીતથી બનતા ચાર અલગ અલગ પ્રકારના ઢેબરા અને થેપલા બનાવશું. સાથે થેપલાનો લોટ કેમ બાંધવો, ક્યાં તવામાં શેકવા જેથી રૂ જેવા પોચા અને અઠવાડિયા સુધી થેપલા સારા રહે તે બધું જાણીએ. આપણે શરૂઆત પહેલાં માત્ર સાદા થેપલા બનાવવાથી કરીએ, જે આપણે મુસાફરીમાં પણ સાથે લઈ જતા હોઈએ છીએ. તેના માટે મેં અહીં એક કપ ઘઉંનો ઝીણો લોટ એક બાઉલમાં લીધો છે. સાથે થેપલા બનાવવા માટે મસાલો પણ કરી લઈએ, જેના માટે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર પણ ઉમેરી દઈશું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી દઈશું. હવે બધું હાથ વડે મિક્સ કરશું જેથી મસાલા લોટ તેલમાં મિક્સ થઈ જાય. ત્યાર પછી 1 કપ પાણી લીધું છે તો જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે. અહીં થેપલાનો લોટ હંમેશા રોટલીનો લોટ બનાવીએ ને તેવો સોફ્ટ બાંધવાનો, જેથી થેપલા બન્યા પછી એકદમ સોફ્ટ રહે અને ચવડ ના થાય. અહીં રોટલી જેવો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે તો હવે તો 1 કપ લોટ સામે મેં 1 કપ પાણી લીધું હતું ને તેમાંથી 1/4 કપ પાણી લોટ બાંધવામાં જોઈ ગયું છે. હવે બંધાયેલા લોટમાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને મસળી લઈશું. મસળાયેલા લોટ ઉપર ઢાંકણ ઢાંકી લોટને કૂણાવવામાં દેવાનો છે. 1/2 કલાક લોટ કૂણવાઈ ગયા પછી લોટનું ઢાંકણ ખોલીશું. લોટ થોડો સોફ્ટ થયો છે તો લોટને આ રીતે થોડો મસળી લઈશું અને લોટમાં આપણે જે સાઇઝના થેપલા બનાવવા હોય ને તે સાઇઝના લુવા પાડી લઈશું અને લુવાને પણ ગોળ વાળી લેવાના છે. બધા લુવા ગોળ વળાઈ જાય ને એટલે થેપલું વણવા માટે લુવો એક બહાર કાઢી અને બાકીના લુવાને ડીશ ઢાંકી દઈશું જેથી બધા લુવા સુકાઈ ના જાય. હવે પાટલી પર લુવાને ઘઉંનો કોરલોટમાં કવર કરતા જાય અને વણી લેવાનો છે. અહીં આપણે થેપલું છે ને તે મીડિયમ સાઇઝનું, બહુ પતલું પણ નહીં અને બહુ થીક પણ નહીં તેવું વણશું. જો પતલું થેપલું વણીએ ને તો થેપલું શેકાયા પછી ઠંડુ થશે ને તો તે ચવડ થઈ જશે અને થીક થેપલું વણશું ને તો તે અંદરથી કાચું રહી જવાની શક્યતા રહે. માટે ગરમની સાથે ઠંડા થેપલા ખાવાની મજા આવે ને તે માટે મીડિયમ થીકનેસનું જ થેપલું વણવાનું. અહીં આપણે જોઈએ ને તેવું થેપલું વણાઈ ગયું છે તો હવે થેપલું કેવી ફ્લેમ પર અને કેવા તવા પર શેકવું ને તે પણ જોઈએ. તો તેના માટે ખાસ એ કે અત્યારે માર્કેટમાં નોનસ્ટિક તવા પણ આવે છે અને લોખંડના તવા પણ મળે છે. નોનસ્ટિક તવા છે ને તે રોટલી, બ્રેડ કે પછી ઢોસા, ઉત્તમમ કે પુડલા બનાવવા માટે વાપરો તો બરાબર છે, પણ થેપલા કે પરોઠા નોનસ્ટિક તવા પર શેકશો ને તો તે એકદમ સરખા નહીં શેકાય અને ગોલ્ડન બ્રાઉન જાય તો પડશે, પણ બન્યા પછી ઠંડા થશે ને એટલે ચવડ કે કડક થઈ જશે. એટલે થેપલા પરોઠા શેકવા હોય ને તો ક્યારેય નોનસ્ટિક તવાનો ઉપયોગ નહીં કરવાનો, તેના બદલે લોખંડના તવામાં થેપલા અને પરોઠા શેકવાના, જેથી થેપલા પરોઠામાં ઓરિજિનલ જાય પડશે, સાથે સાથે આપણે જોઈએ ને તે પ્રકારના થેપલા શેકાશે અને બન્યા પછી ઠંડા થશે ને તો પણ સોફ્ટ રહેશે. સાથે બીજી એ પણ વાત કે થેપલા પરોઠા શેકવામાં ગેસની અંદર મોટું અને નાનું એમ બે બર્નર હોય છે. મોટા બર્નરની ફ્લેમ જુઓ કેટલી મોટી છે, જ્યારે નાના બર્નરની ફ્લેમ મીડિયમ છે, જેથી મોટા બર્નર અને હાઈ ફ્લેમ પર ક્યારેય થેપલા શેકવાના નહીં. આ થેપલા શેકાયા પછી કડક થઈ જશે. તેના બદલે નાના અથવા મીડિયમ ફ્લેમવાળા ગેસ પર મીડિયમ ફ્લેમ પર આપણે લોખંડનો તવો શેકાવા માટે રાખી દઈશું. અહીં તવો ગરમ થઈ જાય ને એટલે હવે વણેલું થેપલું તેમાં ઉમેરી દેવાનું છે. માત્ર 1/2 મિનિટ એક સાઇડ સહેજ એવું થેપલું શેકાય ને એટલે સાઇડ ચેન્જ કરી અને બીજી સાઇડ પણ થોડું એવું શેકાવા દઈશું. ફરીથી એક વખત સાઇડ ચેન્જ કરશું અને હવે થેપલા ઉપર 1 ચમચી જેટલું તેલ ફેલાવી દઈશું. સરખું તેલ સ્પ્રેડ થઈ જાય ને એટલે સાઇડ ચેન્જ કરતા જાય અને પ્રેસ કરતા જાય અને થેપલું ગોલ્ડન બ્રાઉન શેકી લેવાનું છે. ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકાતા ટોટલ માત્ર 1 જ મિનિટમાં થેપલું શેકાઈ જશે, એટલે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. આ જ રીતે બીજા થેપલા વણતા જવાના છે અને સાથે સાથે શેકતા જવાના છે.
બનેલા થેપલા છે તે ચા અને અથાણા સાથે પીરસો ને એટલે જમવાની મજા જુદી હોય છે. આ થેપલા એક વખત બનાવી અને પછી 8-10 દિવસ સુધી સારા રહે છે અને મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકાય છે. પણ ઘણા ગુજરાતી ઘરોમાં આવા સાદા થેપલા નથી બનતા હોતા, તો બીજા કયા પ્રકારના થેપલા બને છે ને તે પણ જોઈએ. તેના માટે આપણે પોળા બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. તેમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, 1/8 ટીસ્પૂન હિંગ પણ ઉમેરી દઈશું, સાથે 1/2 ટીસ્પૂન સફેદ તલ ઉમેરશું. હવે અહીં મેં સમારેલી લીલી મેથીની ભાજી લીધી છે, તો માત્ર થોડી એવી મેથીની ભાજી છે ને આ લોટમાં ઉમેરશું. મેથીની ભાજી ના હોય ને તો તેના બદલે કસૂરી મેથી અથવા સમારેલી કોથમીર પણ ઉમેરી શકાય છે. સાથે 1 ટીસ્પૂન તેલ ઉમેરી દઈશું. હવે બધું હાથ વડે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી 1 કપ પાણી લીધું છે તો તેમાંથી જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ પહેલાં થેપલાના લોટનો જેવો જ આ સોફ્ટ લોટ બાંધી લઈશું. ગુજરાતના ઘણા ખરા પ્રદેશમાં ઘઉંના લોટના સાદા થેપલા ના બનતા આ રીતે માત્ર થોડી એવી મેથીની ભાજી કે કોથમીર ઉમેરી અને રેગ્યુલર થેપલા બનાવાય છે. પણ આ રીત જોઈને એમ ના કહેતા કે આ તો મેથીના ઢેબરા કહેવાય. ના ના, આ મેથીના ઢેબરા તો બિલકુલ નથી, કારણ કે હજી આપણે મેથીના ભાજીના ઢેબરા પણ બનાવશું. અહીં મેથીના થેપલા માટે રોટલી જેવો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે, તો 1/2 ટીસ્પૂન તેલ પણ આ લોટમાં ઉમેરી અને મસળી લઈશું. લોટ મસળાઈ જાય ને એટલે ઢાંકણ ઢાંકી અને આ લોટને કૂણવા રાખશું. 1/2 કલાક પછી લોટ કૂણવાઈ ગયો છે, તો લોટને થોડો એવો મસળી અને પહેલાં થેપલામાં બનાવ્યા હતા ને તે સાઈઝના લુવા બનાવી લઈશું. બધા લુવા બનાવી અને ગોળ વળાઈ જાય ને એટલે એક લુવાને વણવા માટે લઈ બાકીના લુવા ઢાંકી દઈશું. હવે આ લુવાને કોરો લોટ વડે પહેલા થેપલાની જેમ જ મીડિયમ થિકનેસના વણી લઈશું. થેપલું વણાઈ ગયું છે તો તેને પણ લોખંડના તવામાં ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકાવા રાખીશું. એક સાઈડ થેપલું થોડું શેકાય ને એટલે સાઈડ ચેન્જ કરી દઈશું અને હવે બીજી સાઈડ પણ થોડું શેકાયા પછી ફરી સાઈડ ચેન્જ કરી 1 ચમચી તેલ ઉમેરશું. બધું તેલ થેપલામાં ફેલાવી દીધા પછી સાઈડ ચેન્જ કરતા જઈ અને પ્રેસ કરતા જઈ અને ગોલ્ડન બ્રાઉન જાયવાળું થેપલું શેકી લેવાનું છે. એક જ મિનિટમાં થેપલું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયું છે એટલે હવે તવા પરથી નીચે ઉતારી લઈશું અને ડીશમાં રાખીશું અને બીજા થેપલાને પણ તવામાં ઉમેરી અને શેકાવા દઈશું. આ જ રીતે બધા મેથીના થેપલા બનાવી લેવાના છે. બધા મેથીના થેપલા બની અને તૈયાર છે, તો તેને અથાણા ચા સાથે ખાવામાં ગરમા ગરમ મજા આવી જાય છે. સાથે ઠંડા પણ ખાવ ને તો એટલા જ ભાવે અને મુસાફરી દરમિયાન 8-10 દિવસ આ થેપલા સારા પણ રહે છે. અહીં 2 પ્રકારના થેપલા બની ગયા છે, તો હવે 2 પ્રકારના ઢેબરા, જેમાં પ્રથમ આપણે ઘઉં બાજરી મેથીના ઢેબરા બનાવીએ. આ બનાવવા માટે મેં 1/2 કપ બાજરીનો લોટ લીધો છે, સાથે 1/2 કપ ઘઉંનો લોટ ઉમેરી દઈશું. હવે તેમાં 100 ગ્રામ જેટલી સમારેલી મેથીની ભાજી ઉમેરશું, સાથે 2 ટીસ્પૂન જેટલું આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરશું. અહીં જો લસણ ના ખાતા હોય ને તો નહીં ઉમેરવાનું. સાથે 3/4 ટીસ્પૂન તલ ઉમેરશું, 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું અને 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દેવાનું છે, સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, 1/4 ટીસ્પૂન હિંગ પણ ઉમેરશું અને 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી દઈશું. હવે 1 ટીસ્પૂન તેલ ઉમેરશું અને છેલ્લે 1/8 કપ જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું. દહીં ઉમેરવાથી એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા ઢેબરા બનશે. હવે પહેલાં પાણી નહીં ઉમેરીએ, પણ દહીંમાં બધું વ્યવસ્થિત મિક્સ કરી અને લોટ બાંધશું. હવે બધું મિક્સ થઈ જાય ને એટલે 1 કપ પાણીમાંથી જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ અને ઢેબરાનો લોટ બાંધી લેવાનો છે. આ લોટ સોફ્ટ બાંધવાનો હોય છે. થેપલાની જેમ જ આ ઢેબરા પણ 5-6 દિવસ એ સ્વાદના અને સારા રહે છે. અહીં સોફ્ટ લોટ બંધાઈ જાય ને એટલે હવે 1/2 ટીસ્પૂન તેલ ઉમેરી લોટને મસળી લઈશું. આ લોટમાં બાજરીનો લોટ હોવાના કારણે વધારે નહીં, પણ માત્ર 10 મિનિટ આ લોટ કૂણવા રાખશું. તેના માટે ઢાંકણ ઢાંકી દઈશું. 10 મિનિટ પછી કૂણવાયેલા લોટનું ઢાંકણ ખોલી અને લોટને મસળી લઈશું. ઢેબરા છે ને તે થેપલા કરતાં વધારે થીક હોય છે એટલે મોટા લુવા બનાવશું. આટલા લોટમાંથી 5 મેથીના ઢેબરાના લુવા બન્યા છે અને બાજરાના લોટના કારણે લોટ વધારે સોફ્ટ પણ થયો છે. તો હવે કોરા લોટ વડે લુવાને કવર કરતા જઈ અને લુવાની કિનારી હાથ વડે વાળી દઈશું અને આ ઢેબરા છે ને તે હળવે હાથે વણશું. આ ઢેબરાની થિકનેસ થેપલા કરતાં વધારે હોય છે માટે થોડા જાડા રાખશું. કિનારી વાળતા જઈ અને આ એક ઢેબરું વણાય અને તૈયાર થઈ ગયું છે અને થિકનેસ પણ જુઓ થોડી આપણે વધારે રાખી છે. વણાયેલા ઢેબરાને લોખંડના તવા પર શેકાવા ઉમેરી દઈશું. આ ઢેબરું છે ને તે થીક છે માટે ગેસની ફ્લેમ છે ને મીડિયમ ટુ લો રાખવાની હોય છે.
નોર્મલ થેપલાની જેમ જ બે સાઈડ મેથીના ઢેબરાને થોડા એવા શેકાઈને એટલે એક ચમચી જેટલું તેલ ફેલાવી દઈશું અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સાઈડ ચેન્જ કરતા જઈ પ્રેસ કરતાં આ ઢેબરાને 2-3 મિનિટ શેકાવા દેવાનું છે, જેથી ઢેબરું છે ને તે અંદર સુધી સરસ શેકાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન જાય પણ પડે. એક ઢેબરું શેકાય અને તૈયાર થઈ ગયું છે તો તેને એક ડીશમાં કાઢી લઈશું. અહીં જુઓ ગોલ્ડન બ્રાઉન જાય સાથે એકદમ સરસ તે શેકાઈ ગયું છે. બીજા વણાયેલા ઢેબરાને પણ શેકવા માટે રાખી દઈશું. મેથીના સ્વાદ સાથે દહીં ઉમેરવાથી આ ઢેબરા છે ને તે રૂહ જેવા પોચા બને છે અને અથાણા દહીં ચા સાથે ખાવાની બહુ જ મજા આવે છે. ગરમની સાથે ઠંડા આ મેથીના ઢેબરા પણ એટલા સરસ લાગે છે અને 5-6 દિવસ સુધી સાચવી શકાય છે, જેથી મુસાફરીમાં પણ કામ આવે છે. હવે આપણે બીજી રીતના ઢેબરા બનાવીએ જે ખાસ હવે આવતી ચોમાસાની સિઝન માટે ઉપયોગી છે. આ ઢેબરા બનાવવા માટે 5-6 લસણની કળીઓને ખાંડણીમાં ઉમેરશું અને આ લસણની કળીઓને વાટી લેવાની છે. અહીં વાટતા આ લસણની કળીઓ છે ને અધકચરી વટાઈ ગઈ છે, તો હવે વાસણમાં 1/3 કપ ઘઉંનો લોટ લઈશું અને 1/2 કપ બાજરાનો લોટ લઈશું. ટૂંકમાં ઘઉંના લોટ કરતાં બાજરાનો લોટનું પ્રમાણ વધારે રાખવાનું છે. સાથે વાટેલી લસણની કળીઓ છે ને તે ઉમેરી દઈશું. હવે 1/2 ટીસ્પૂન મરી પાવડર ઉમેરશું, 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર પણ ઉમેરવાનું છે. છેલ્લે 1 ટીસ્પૂન તેલ ઉમેરી દઈશું અને બધું એકદમ સરસ હાથ વડે મિક્સ કરવાનું છે. થોડું એવું મિક્સ થઈ જાય ને એટલે 1/2 કપ પાણી લીધું છે તેમાંથી જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ અને ઢેબરા માટેનો કઠણ લોટ બાંધી લેવાનો છે. ઘઉં, બાજરી અને લસણવાળા આ ઢેબરા છે ને તે ઓછા મસાલા સાથે બને છે અને આ ઢેબરા ચોમાસામાં થતી પેટની બીમારી જેવી કે ડાયેરિયા, ગેસ, અપચો, પેટમાં ચૂક આવતી હોય એ બધું થતું હોય ને તો દહીંમાં જીરું નાખી અને તેની સાથે ખાઈએ ને તો આ બધી તકલીફમાં રાહત આપે છે. અહીં લોટ બંધાઈ ગયો છે તો સહેજ એવું તેલ ઉમેરી લોટને મસળી લઈશું. લોટ મસળાઈ ગયા પછી ઢાંકણ ઢાંકી માત્ર 10 મિનિટ કૂણવા માટે રાખશું. લોટ કૂણવાને હવે 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આ લોટને સહેજ એવો મસળી લઈશું અને લોટમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવશું, કારણ કે આ ઢેબરા છે ને તે મેથીના ઢેબરાની જેમ જ થોડી વધારે થિકનેસના હોય છે. હવે એક લુવાને ગોળ વાળી લઈ અને બાકીના લુવા છે ને સુકાઈ ના જાય ને એટલે ઢાંકણ ઢાંકી દઈશું અને લીધેલા લુવાને કોરા લોટના ઉપયોગથી વણી લેવાનો છે. અહીં મીડિયમ થિકનેસનું ઢેબરું વણાઈ ગયું છે તો હવે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ગરમ તવામાં આપણે શેકાવા માટે રાખશું. બધા થેપલાની જેમ જ ઢેબરું બંને સાઈડ થોડું એવું શેકાઈ જાય ને એટલે આ ઢેબરામાં આપણે 1 ચમચી ચોખ્ખું ઘી ઉમેરી દઈશું અને ઘીને ફેલાવી સાઈડ ચેન્જ કરતા જઈ અને શેકવાનું છે. પેટની તકલીફ હોય ને ત્યારે ઘીમાં શેકાયેલું ઢેબરું ખાઈએ ને તે વધારે યોગ્ય છે. લગભગ 2 મિનિટમાં ગોલ્ડન બ્રાઉન જાય સાથે ઢેબરું શેકાઈ ગયું છે તો તેને એક ડીશમાં કાઢી લઈશું અને વણાયેલું બીજું ઢેબરું શેકાવા માટે રાખી દઈશું. આ જ રીતે બધા ઢેબરા તૈયાર કરી લઈશું. ચોખ્ખા ઘીમાં શેકાયેલા ગરમાગરમ લસણવાળા બાજરી અને ઘઉંના ઢેબરા બની અને તૈયાર થઈ ગયા છે તો તેને દહીંની સાથે, ચાની સાથે કે અથાણા સાથે ગરમ કે ઠંડા દરેક રીતે ખાવાની ખૂબ મજા આવે છે. ફ્રેન્ડ્સ, આજે આપણે સંપૂર્ણ માહિતી સાથે 4 અલગ અલગ પ્રકારના ગુજરાતી થેપલા કે ઢેબરાની રેસીપી જોઈ. તમને જો રેસીપી ખરેખર ઉપયોગી લાગી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે જ કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવજો કે તમને કયા ઢેબરા કે થેપલાની રીત છે તે વધારે પસંદ આવી. સાથે જ આ વિડીયો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હો ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો અને જો આ વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો ને તો અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી દરરોજ આવનારી ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળી જાય. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.